જે રૂપાણી સરકારના 3 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા પ્રસંગે ગાંધીનગરમાં એક કાર્યક્રમનું આયોજન થયું, જેમાં કચ્છના અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ હાજરી આપી. રાજ્ય સરકારના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની હાજરીથી અનેક તર્ક વિતર્ક સર્જાયા. જોકે પ્રદ્યુમનસિંહ પોતાની હાજરી મુદ્દે કહ્યું કે જિલ્લા કલેક્ટર તરફથી આમંત્રણ મળતા હાજરી આપી હતી, હું મારા જિલ્લાના વિકાસ કામોને લઈને અધિકારી અને પ્રધાનોને વારંવાર મળતો હોઉં છું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસના ધારાસભ્યની હાજરીને આવકારી. 3 વર્ષમાં કચ્છમાં જે જે વિભાગના મિનિસ્ટરો જે આવે એના જે જે આરોગ્ય હોય, શિક્ષણ હોય કે પછી મજૂરનું કોઈ પણ કામ હોય, તો જે મિનિસ્ટરો આવે છે બીજેપીના તે હું રજૂઆત કરતો હું મારા વિસ્તારના લોકોના એ લોકોના કામ થાય છે. અને સરકાર શ્રીકને જો આપણે રજૂઆત કરશું ને આવશું જાશું નહીં તો લોકોનો ટાઈમ બગડશે, મારો પણ 5 વર્ષનો ટાઈમ બગડે, તો આવું જરૂરી છે. અને આમંત્રણ હતું બધાને, પછી કોઈ આવે ના આવે એનો વિષય છે, મારે આમંત્રણ હતું ને એટલે હું આવ્યો છું. એટલે લોકોનું કરવાની જેમની ભાવના છે હું પ્રધાનમંત્રીને આવકારું છું કે એણે લોકોની સરકાર, જે સરકારનું સરકારે લોકોનું કામ કરે છે, પ્રજાને કલ્યાણકારી નીતિઓ બનાવે છે, કાયદાઓ અને નિયમો ઘડે છે, લોકોને ઉપયોગી થાય છે, લોકોને અનુભૂતિ થઈ રહી છે, એના અબડાસામાં પણ થતી છે કે લોકો ભારતીય જનતા પાર્ટીને માને છે, એટલે એને એવું થયું હશે કે લોક અવાજ એ ભારતીય જનતા પાર્ટી છે.